નમસ્કાર મિત્રો, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલના 14 તારીખના પરિપત્ર મુજબ ઓનલાઈન એજ્યુકેશન આપી અને લોકડાઉનના પીરિયડને સમર વેકેશન ગણી અને ગમે ત્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પરીક્ષાનું આયોજન લોકલ કાઉન્સિલિંગ કરી શકે તો આપણે આપણા ઓનલાઈન ટીચિંગમાં આપણે આગળ જ છીએ। દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે એક્ઝામ માટે પોતે પ્રિપેર રહે। તો ચાલો જોઈએ કોમ્યુનિકેબલ ડિઝીઝ એટલે કે પ્રાઇમરી મેડિકલ કેરના ત્રીજા પેપરમાં કોમ્યુનિકેબલ ડિઝીઝમાં આગળના કોમ્યુનિકેબલ ડિઝીઝ અને આપણે ઓલરેડી મેલેરિયા ખૂબ જ અગત્યનો વિષય જોયો અને ત્યાર પછી એવો જ બીજો વેક્ટરબોર્ન ડિઝીઝ અને એ છે ફાઇલેરિયા। ફાઇલેરિયાને આપણે એલિફન્ટાઇટિસ અથવા તો હાથી પગો પણ કહી શકીએ। ફાઇલેરિયા એ લિમ્ફેટિક ફાઇલેરિયા પેરેસાઇટથી થતો રોગ છે। આમાં લિમ્ફ નોડ અને લિમ્ફ વેસલ્સમાં ઇન્ફ્લેમેશન લાગે છે અને તેમાં નીચેના ઓર્ગન એટલે કે લિમ્ફ નોડની નીચેના ઓર્ગન્સ એટલે કે પગ, હાથ, સ્ક્રોટમ, બ્રેસ્ટ ઘણી વખત જાડા થઈ જાય છે। ઘણી વખત હાથ પગ બંને પર અસર થાય છે। કારણો જોઈએ તો ફાઇલેરિયા પેરેસાઇટ્સ વડે થતો રોગ છે। ક્યુલેક્સ મચ્છરના કરડવાથી આ રોગ થાય છે। જેવી રીતે મેલેરિયા એનોફિલિસ માદા મચ્છરથી હતું, જ્યારે ફાઇલેરિયા છે એ ક્યુલેક્સ મચ્છરથી કોઈપણ ઉંમરમાં જોવા મળે, સ્ત્રી કરતાં પુરુષમાં વધારે જોવા મળે। સામાજિક પરિબળમાં અભણ ગરીબ લોકોનું સ્થળાંતર થતું હોય અને નબળા સેનિટેશનવાળા લોકોમાં આ વધુ જોવા મળે છે। તો કયા મચ્છર દ્વારા થાય તો આપણે કહેવાય છે કે ક્યુલેક્સ મચ્છર द्वारा थाय, आवुं आपणे याद राखवानुं छे। अने माइक्रोबेक्टेरियम फाइलेरी नामना पेरेसाइट्स वडे थाय। भेजवाड़ा वातावरणमां मच्छरनो उपद्रव वधे। मच्छर गंदा पाणीवाळा विस्तारमां वधु जोवा मळे। संडासनी सेप्टिक टेंक अने अन्य ड्रेनेजना खाडामां जोवा मळे। तो आ पण आपणे याद राखशुं। एनोफिलिस मादा मच्छर छे ए पोताना ईंडा चोखा पाणीमां मूकती हती, જ્યારે આ મચ્છર છે એ ગંદા પાણીમાં ઈંડા મૂકે છે, ખાસ કરીને સેપ્ટિક ટેન્ક અને ડ્રેનેજના ખાડામાં। ચેપી પ્રકારના ક્યુલેક્સ મચ્છર કરડવાથી આ રોગ થાય છે। ઇન્ક્યુબેશન પીરિયડ 6 થી 8 માસનો હોય। ઇન્ક્યુબેશન પીરિયડ થોડો મોટો હોય, 8 માસથી 16 માસ સુધીનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય। ચિહ્નો લક્ષણોમાં જોઈએ તો સ્ટેજ મુજબના ચિહ્નો લક્ષણો હોય। પ્રથમ સ્ટેજ છે તે કોઈપણ જાતના લક્ષણો વગરનું હોય અને આ સ્ટેજમાં લોહીમાં માઇક્રોફાઇલેરિયા છે એ પ્રેઝન્ટ હોય, પણ ખાલી રાત્રિના સમયે જ સ્લાઇડ લેવામાં આવે। એટલે કે અહીં આપણે યાદ રાખવાનું છે કે અહીં આમાં કયું નિદાન કરવા માટે શું કરવામાં આવે તો નાઇટ સર્વે કહેવાય, નાઇટ સર્વે કરવામાં આવે નિદાન માટે। આ પણ આપણે યાદ રાખવાનું છે, बराबर। तो नाइट सर्वे वडे निदान करी शकाय। रात्रिना समये ज ब्लड स्लाइड लेवामां आवे। એટલે પહેલા સ્ટેજમાં ટૂંકમાં લક્ષણો ન દેખાય। બીજું સ્ટેજ છે તો લક્ષણો દેખાવાની શરૂઆત થાય। લિમ્ફ ગ્લેન્ડમાં સોજો આવે, તાવ આવે, હાથના ભાગે કે પગના ભાગે સોજો ચડે। મેલમાં ઘણી વખત ટેસ્ટિસમાં પણ સોજો આવે, તેને ઓર્કાઇટિસ કહેવાય। ટેસ્ટિસમાં સોજો આવે તેને શું કહેવાય તો ઓર્કાઇટિસ કહેવાય। પણ યાદ રાખજો, આપણે આગળ આવી જ ગયું અને મમ્સના કોમ્પ્લિકેશનના રૂપમાં ઓર્કાઇટિસ આવ્યું હતું। ત્રીજું સ્ટેજ છે એ ક્રોનિક સ્ટેજ છે, 10 થી 15 વર્ષ પછી શરૂ થાય। સ્ટ્રક્ચરમાં કાયમી ફેરફાર થાય, યુરિનમાં કાઇલ જાય, હાથના કાંડા, પેનિસનો ભાગ, સ્ત્રીના બ્રેસ્ટમાં પણ આની અસર જોવા મળે। આગળ જોઈએ નિદાનની વાત કરીએ તો નિદાનમાં આપણે જે રીતે વાત કરી કે આમનું નિદાન બ્લડ સ્લાઇડ લેવાથી થાય અને બ્લડ સ્લાઇડ હંમેશા રાત્રિના સમયે જ લેવામાં આવે, જેને નાઇટ બ્લડ સર્વે કહેવાય। તો આ પણ યાદ રાખવાનું છે। મેલેરિયાની જેમ આમાં પણ સ્લાઇડ લેવામાં આવે, થીક સ્લાઇડ લઈ આંગળી પર પ્રેક કરી અને રાત્રિના મધ્યરાત્રિ સુધી સ્લાઇડ લેવામાં આવે અને મેલેરિયાની જેમ સ્લાઇડ બનાવી અને એને NVDBCP જે આપણો ફોર્મ છે, ફોર્મ નંબર MF2 મેલેરિયા ફાઇલેરિયા 2 માં ચડાવવામાં આવે। बीजी रीते थाय मेम्ब्रेन फिल्टर आमा वेन मांथी ब्लड लई तपास करवामां आवे। त्रीजी रीत छे डीसी प्रोवोकेशन टेस्ट। आमा माइक्रोफाइलेरिया दिवसे जोवा माटे आ टेस्ट करवामां आवे। एमां मोवाटे DEC एटले आपणने ख्याल आव्यो के फाइलेरियानी जे चोइस ऑफ ड्रग्स छे एनुं नाम छे DEC डाइथाइल कार्बामेजिन कार्बामेजापीन मेजिन जे क्यों ते આપવામાં આવે અને 15 મિનિટ પછી લોહી લેવામાં આવે। 2 કલાક બાદથી ઓછા થવા લાગશે અને DEC આપ્યા પછી 1 કલાક પછી ટેસ્ટ કરવાનો। DEC આપો એટલે ઓટોમેટિક જે માઇક્રોફાઇલેરિયાના જંતુ છે એ બ્લડમાં આવે અને ત્યાર પછી બ્લડ લઈએ તો આપણને બ્લડમાં પોઝિટિવ આવે, એને કહેવાય DEC પ્રોવોકેશન ટેસ્ટ। ક્લિનિકલ સર્વેમાં चिन्हों ने लक्षणों आधारे निदान करवामां आवे। सीरोलॉजिकल सर्वे पण कहेवाय, जेमां मेलेरिया माइक्रोफाइलेरियाना एंटीबॉडी जोवा मळे। जीनो डायग्नोसिस मां आमां मच्छरने पेशेंटनुं लोही पीवा देवामां आवे अने 2 कलाक बाद मच्छरनुं डिसेक्शन करवामां आवे के मच्छरना जे ब्लड छे, मच्छरमां जे ब्लड छे एमां माइक्रोफाइलेरिया हाजर छे के नहीं। एंटोमोलॉजिकल सर्वे मां आमा मच्छर एकठा करवामां आवे अने क्यूलेक्स मच्छर मादा मच्छरनुं डिसेक्शन करवामां आवे। खूब ज अगत्यनो टॉपिक अने ए छे सारवार। तो सारवारमां आपणे जेम जोयुं एम DEC एनी चोइस ऑफ ड्रग्स छे। DEC वडे डाइथाइल कार्बामेजापीन वडे सारवार करवामां आवे छे, असरकारक छे अने सलामत दवा छे। 6 मिलीग्राम पर kg बॉडी वेट दिवस में 2 के 3 वार डिवाइडेड डोज में आपवामां आवे। DEC आप्या बाद जल्दी लोही में सोसाई जाए अने 1 થી 2 कलाक में लोही में वधु चेप होय अने त्यार पछी यूरिन मार्फते निकली जाए। आ दवा में तमाम लार्वल पेरेसाइट मरी जाए, परंतु अमुक एडल्ट वर्म्स ने एना पर असर न थती होवाथी रिपीटेड डोज आपवामां आवे। दवा भूख्या पेटे लेवाथी घणी वखत उल्टी उपका थाय अने दवा 3 दिवस करता वधु लेवी जोईए नहीं। जो पगमां सोजा जेवुं जणाय अथवा तो ऑर्काइटिस के लोकल इन्फेक्शन जोवा मळे तो अथवा तो ताव आवे के सेकंडरी इन्फेक्शन माटे सल्फा ग्रुपनी दवा आपवामां आवे। तो लोकल भागनु हलनचलन एटले के हाथ, पग, स्क्रोटम, ब्रेस्ट वगैरेनु हलनचलन अटकाववुं जोईए। पुरुषना पेनिस पर जो असर थई होय तो भीनु ड्रेसिंग मूकवुं जोईए। स्क्रोटमना भागमां असर होय तो टी बेन्डेज अथवा तो स्क्रोटल बेन्डेज बांधवो जोईए। डॉक्टर ऑर्डर मुजब सारवार आपवी जोईए। लोहीनी तपास करवानी होय त्यारे खास ध्यान राखवुं जोईए। पेशेंट ઊંઘમાં होय કે સૂતું હોય ત્યારે આ વખતે જ माइक्रोफाइलेरिया है ई शरीर पेरीफेरी भाग में आवशे अने आ वखते लोही लेवानुं होय छे। संपर्क में आवनार तथा रोगग्रस्तनी साथे रहेनार व्यक्तिनी पूर्ण तपास करी अने रोगनो उपचार करवो जोईए। अटकाव अने अंकुशना पगला जोईए तो मेन 2 पगलाओ छे। एमां पहेला दवाथी सारवार एटले के मास थेरापी अने अवारनवार आपणने खाली जग्यामां पूछाय के फाइलेरिया में कई ट्रीटमेंट आपवामां आवे तो फाइलेरिया में आपवामां आवे मास थेरापी। जेवी रीते मेलेरिया में रेडिकल ट्रीटमेंट थी एम फाइलेरिया में होय मास थेरापी। तो आमा कम्युनिटी में बधा ज लोकोने DEC आपवामां आवे, तेओना ब्लड में मेलेरिया फाइलेरिया न होय, माइक्रोफाइलेरिया न होय, ते रोगना लक्षणों न जणाता होय छतां एंडेमिक एरिया में आवे तेने बधाने आ थेरापी आपवामां आवे। पसंद करेल केस ने सारवार तो आमा DEC एवा लोकोने आपवामां आवे के जेना ब्लड में माइक्रोफाइलेरिया पॉजिटिव होय આ સારવાર ઓછા એન્ડેમિક વિસ્તારમાં આવે. ત્યાર પછી DEC મેડિકેટેડ સોલ્ટ, જેમ આયોડાઇઝ સોલ્ટ આવે તેમ DEC મેડિકેટેડ સોલ્ટનો પણ ઉપયોગ કરવામાં આવે, જેમાં ઓછા ડોઝમાં લાંબા સમય સુધી DEC આપવામાં આવે. 1 થી 4 ગ્રામ DEC 1 કિલોગ્રામ સાદા મીઠામાં ઉમેરવામાં આવે. તો આ હતી સારવાર માસ થેરાપી, પસંદ કરેલ કેસની થેરાપી અને DEC મેડિકેટેડ સોલ્ટ. વેક્ટર કંટ્રોલ દ્વારા આપણે અટકાયતી પગલામાં વેક્ટર કંટ્રોલ ખૂબ જ અગત્યનું હોય. ફાઇલેરિયાના કંટ્રોલ માટે મચ્છરનો ઉપદ્રવ ઓછો કરવા માટે એ મોટો ઉપાય છે અને આનાથી કંટ્રોલ કરી શકાય. મચ્છરના ઈંડા મૂકવાની જગ્યાને નાશ કરવો જોઈએ. આવી જગ્યાએ બળેલું ઓઇલ નાખવું જોઈએ. જે વનસ્પતિમાં મચ્છર રહેતા હોય તેને દૂર કરવી જોઈએ. ખાસ કરીને સંડાસની સેપ્ટિક ટેન્કનો જે હોલ ફાસ હોય તેના ઉપર આપણે કપડું બાંધવું જોઈએ. સંડાસની સેપ્ટિક ટેન્ક કે ગંદા પાણીના ખાબોચિયાનો નિકાલ કરવો જોઈએ. એન્વાયરમેન્ટ મેજરમાં પાણી ભરાતી જગ્યાઓ સાફ કરવી જોઈએ અને સેપ્ટિક ટેન્કની જાળવણી કરવી જોઈએ. દવાઓનો છંટકાવ કરવો, જેમાં DDT કે BSC કે મેલેથોન પાવડર મેલેરિયામાં જે મુજબ કરતા હતા તે મુજબ આપણે કરવો જોઈએ. વ્યક્તિગત સારવારમાં મચ્છરદાની, રિપેલન્ટ અને મેટનો ઉપયોગ અને શરીર ઢંકાઈ જાય તેવા કપડાં પહેરવા જોઈએ. હેલ્થ એજ્યુકેશન પણ એટલું જ મહત્ત્વનું. ફાઇલેરિયામાં અને હેલ્થ એજ્યુકેશનમાં લોકોની દર્દ વિશેની સમજણ આપવી જોઈએ, રોગ વિશેની સમજણ આપવી જોઈએ. તેનો સહકાર મળે તો જ આ કાર્યક્રમ આપણે સફળ બનાવી શકીએ. લોકોને હાથી પગાના અટકાયતી પગલાઓ વિશેની સમજણ આપવી જોઈએ. મચ્છરનો ઉપદ્રવ કેવી રીતે થાય છે, મચ્છરનો ઉપદ્રવ કેવી રીતે અટકાવી શકાય છે. માસ સારવાર દરમિયાન તમામ લોકોને સારવાર લેવા માટે જણાવવું જોઈએ. શંકાસ્પદ કેસોવાળી વ્યક્તિની માહિતી આરોગ્ય કર્મચારીને આપવી જોઈએ. મચ્છરનો ઉપદ્રવ કરવો અને મચ્છરથી રક્ષણ કરવું કેવી રીતે કરવું તે અંગેની લોકોને સમજણ આપવી જોઈએ. તો આ હતું ફાઇલેરિયા અને આપણા માટે ખૂબ જ અગત્યનું. ફાઇલેરિયામાં આપણે જોયું કે ફાઇલેરિયા કેનેથી થાય, તો માઇક્રોફાઇલેરી પેરેસાઇટ્સથી થાય. ફાઇલેરિયાના મચ્છરનું નામ ક્યુલેક્સ મચ્છર છે. ક્યુલેક્સ મચ્છર કેમાં ઈંડા મૂકે, તો ગંદા પાણીમાં ઈંડા મૂકે. ઇન્ક્યુબેશન પીરિયડ છે 8 થી 16 દિવસનો. સર્વે કેવું સર્વે હોય તો નાઇટ સર્વે હોય. એમના જે કોમ્પ્લિકેશનમાં શું થાય તો મેલમાં ઓર્કાઇટિસ જોવા મળે. નાઇટ સર્વે દ્વારા આપણે બ્લડ સ્લાઇડ જેવી રીતે મેલેરિયામાં લઈ તે રીતે જ લઈ શકાય. નિદાન માટે થીક સ્લાઇડ, મેમ્બ્રેન ફિલ્ટર, DEC પ્રોવોકેશન ટેસ્ટ, ક્લિનિકલ સર્વે, સિરોલોજિકલ સર્વે, જૂનો સર્વે અને એન્ટોમોલોજિકલ સર્વે દ્વારા પણ આનું નિદાન થઈ શકે. સારવારમાં માસ થેરાપી ખાસ યાદ રાખવાની છે. માસ થેરાપીમાં કઈ દવા આપવામાં આવે તો DEC અને ટેબ્લેટ આલ્બેન્ડાઝોલ, ખાસ યાદ રાખજો. આલ્બેન્ડાઝોલ આપવામાં આવે. પસંદ કરેલ કેસની સારવાર આપવામાં આવે અને DEC મેડિકેટેડ સોલ્ટની વડે સારવાર આપવામાં આવે. વેક્ટર કંટ્રોલ એમના માટે બહુ ખૂબ જ અગત્યનું છે. એન્વાયરમેન્ટ મેજર, જેમાં DDTનો છંટકાવ જેવી રીતે આપણે મેલેરિયામાં જોયું તે જ રીતે મેલેરિયા ફાઇલેરિયામાં રોગને અટકાયતી પગલાઓ આપણે લખી શકાય. હેલ્થ એજ્યુકેશન ખૂબ જ જરૂરી છે. તો અહીં આપણે ફાઇલેરિયા જોયું. ત્યાર પછી આપણે જોશું ટાઇફોઇડ અને એન્ટ્રિક ફીવર. તો તમામ લેક્ચર જેમને પણ અત્યાર સુધી ન જોયા હોય તેવા આગળના તમામ લેક્ચરો તમામ વિદ્યાર્થી મિત્રોને જોવા માટે નમ્ર વિનંતી છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.